અને એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમદાવાદના વેદાંત સ્કૂલ ખાતે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. ગઈકાલે બંધ કરવાના મામલે સંચાલકોના ગેરવર્તનથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સંચાલકો વાલીઓને જવાબ નથી આપતા એવો વાલીઓનો આરોપ છે. ધાકધમકી અપાતી હોવાનું પણ વાલીઓએ જણાવ્યું છે. ત્યારે આ વેદાંત સ્કૂલ ખાતે વાલીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા અને જે 36,000ની ફી લેવામાં આવે છે તેની વિસ્તૃત રસીદ આપવામાં આવે એવા પ્લે કાર્ડ તેમણે દર્શાવ્યા અને સાથે સાથે તે પ્લે કાર્ડ સાથે તેમણે વિરોધ પણ કર્યો છે અને જે ફી વધારો લેવામાં આવી રહ્યો છે એ ફી વધારો પરત ખેંચવામાં આવે અને સરકાર દ્વારા જે ફી નિયમન બિલ લાવવામાં આવ્યું છે તેમાં જે ફી નક્કી કરવામાં આવેલી છે એ ફી પ્રમાણે જ શાળાઓ ફી લે તેવી વાલીઓની માંગ છે. તો અમદાવાદ વેદાંત સ્કૂલ ખાતે વાલીઓએ હોબાળો મચાવ્યો છે. ગઈકાલે બંધ કરવાના મામલે સંચાલકોના ગેરવર્તનથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સંચાલકોએ વાલીઓને જવાબ નથી આપ્યો એવો વાલીઓનો આરોપ છે. ધાકધમકી અપાતી હોવાનો પણ વાલીઓએ આરોપ લગાવ્યો છે. ત્યારે આ વાલીઓ અત્યારે વેદાંત સ્કૂલની બહાર વિરોધ નોંધાવવા પહોંચી ગયા. તેમણે અલગ અલગ પ્લે કાર્ડ પણ વિરોધ સ્વરૂપે રજૂ કર્યા છે જેમાં ફી વધારો પરત કરો એવી પણ તેમણે માગણી કરી છે. એટલે કે અગાઉ જે ઊંચી ફી વસૂલીને વાલીઓને લૂંટવામાં આવ્યા છે સંચાલકો દ્વારા એ ફી પાછી આપવામાં આવે અને નક્કી કરાયેલી સરકાર દ્વારા નક્કી કરાયેલી ફી જ તેમની પાસેથી લેવામાં આવે એવી વાલીઓની માંગ છે. વેદાંત સ્કૂલ ખાતે વાલીઓ વિરોધ કરવા માટે પહોંચ્યા છે કારણ કે સંચાલકોએ વાલીઓ સાથે ગેરવર્તણૂક આચરી છે, ગેરવર્તન કર્યું છે એવો વાલીઓનો આરોપ છે. સંચાલકો કોઈ જવાબ નથી આપતા, સરકારના ફી નિયમન બિલને લઈને પણ કોઈ જવાબ નથી આપતા અને 36,000ની ફી અગાઉ લેવામાં આવી છે તેની કોઈ વિસ્તૃત રસીદ પણ આપવામાં નથી આવી એવા પ્લે કાર્ડ પણ તેમણે દર્શાવ્યા છે અને આ પ્લે કાર્ડ દ્વારા આ વાલીઓ વિરોધ કરી રહ્યા છે કે તેમની પાસેથી જે ફી લેવામાં આવી છે તેની વિસ્તૃત રસીદ તેમને આપવામાં આવે, ધાકધમકી આપવામાં આવતી હોવાનું પણ વાલીઓએ આરોપ લગાવ્યો છે. સંવાદદાતા દીપક સોલંકી અમારી સાથે જોડાયા છે. દીપક, વાલીઓનો જે આરોપ છે સંચાલકો શું કહી રહ્યા છે અને વાલીઓ હવે શું કરવાના છે? હજી ચોક્કસ હજી પણ જે ફી નિયમન કાયદો છે તેનો ક્યાંક ને ક્યાંક વિરોધ સામે આવી રહ્યો છે. ગઈકાલે પણ શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું વાલી મંડળ દ્વારા, ત્યારે આજે પણ જે વાલીઓ છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. ફી નિયમન કાયદો અને ચુકાદો પણ આવ્યો હાઈકોર્ટનો, પરંતુ જે વાલીઓની વ્યથા છે તેમની તેમજ છે. વાલીઓ દ્વારા આજે વેદાંત સ્કૂલ છે ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો. જે ફી 2018ની પહેલાથી જ આ સત્રની ફી વસૂલવામાં આવી છે તે ફી પરત આપે અને અન્ય જે ફેસિલિટીના નામે તેમના વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવે છે તે બાબતે સંચાલકો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને સંચાલકો દ્વારા દબાણ કરી અને વાલીઓ પાસે ફી માંગવામાં આવતી હોય તેવી રજૂઆત વાલીઓ દ્વારા કરવામાં આવી હતી અને તેમની માંગણી હતી કે જે સંચાલકો છે તે તેમની મનમાની દૂર કરે અને જે ફી છે તે પરત કરે વાલીઓને. દીપક, વેદાંત સ્કૂલ દ્વારા કેટલી ફી લેવામાં આવી રહી છે વાલીઓ પાસેથી? કારણ કે વાલીઓ જે પ્લે કાર્ડ દર્શાવી રહ્યા છે તેમાં એમણે એક માંગણી કરી છે કે 36,000ની ફીની વિસ્તૃત રસીદ આપવામાં આવે. હજી ચોક્કસ હાલ તો જે પ્રકારે નિયમન બનાવવામાં આવ્યું છે કે પ્રાઇમરી સ્કૂલની 15,000 ફી લેવી અને સેકન્ડરી સ્કૂલની જે 25,000 ફી લેવી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સંચાલકો છે વેદાંત સ્કૂલની વાત કરવામાં આવે તો 36,000થી પણ વધુની જે ફીસ છે તે વાલીઓ પાસેથી વસૂલવામાં આવેલી છે અને અન્ય ફેસિલિટીના નામને તેમની પાસેથી વધુ પૈસા પડાવવામાં આવ્યા છે જે પૈસા પરત કરે તેવી માંગણી વાલીઓ દ્વારા કરવામાં આવી છે. જી દીપક, આભાર સમગ્ર માહિતી આપવા માટે.